વાલેકુમ બાળકો, આપણું ધોરણ ત્રણ, ધોરણ ત્રણમાં આપણું હિન્દી. તો આજની તારીખ છે આપણી 28/1. તો 28/1ના વિડીયોમાં આપણે રિવિઝન કરવાનું છે. આપણો પાઠ ચાલેલો જ છે, પાઠ 22 આપણો આદર્શ બાળક, એનું આપણે આજે રિવિઝન શીખીશું, બીજી વાર રિવિઝન કરીશું. તો આપણો પાઠ છે, પવન એક અચ્છા લડકા હે, વહ સુબહ જલ્દી ઉઠતા હે, માતા પિતા કો પ્રણામ કરતા હે, રોજ સુબહ બ્રશ સે દાંત સાફ કરતા હે, પવન કે દાંત ચમકીલે સફેદ હે. એટલે કે પવન એક સારો છોકરો છે, ડાયો છોકરો છે, તે સવારે જલ્દી ઉઠે છે, માતા પિતાને પ્રણામ કરે છે ને રોજ સવારે દાંત સાફ કરે છે. પવનના દાંત સુંદર અને સફેદ અને ચમકીલા છે, બરાબર. ફરી, વહ સ્નાન કરને કે બાદ સ્વચ્છ કપડે પહેનતા હે, પવન રોજ પઢને લિખને બેઠતા હે, વહ અપના ગૃહ કાર્ય ધ્યાન સે કરતા હે, વહ સમય પર પાઠશાલા પહોંચતા હે, ગુરુજી કો નમસ્તે કરતા હે. એટલે પવન દરરોજ શું છે, સ્નાન કરીને સ્વચ્છ અને ધોયેલા કપડાં પહેરે છે. પવન દરરોજ વાંચવા અને લખવા બેસે છે, તે પોતાનું ગૃહ કાર્ય ધ્યાનથી કરે છે, તે સમયસર શાળાએ પહોંચી જાય છે ને ગુરુજીને નમસ્તે કરે છે. પરિવાર સબસે મિલજુલ કર રહેતા હે, પવન હંમેશા સત્ય બોલતા હે, પવન કવિતા પ્યાર સે ગાતા હે, વહ માતા પિતા કી આંખો કા તારા હે, પવન સબકા પ્યારા લડકા હે. લે શું છે, પવન બધાની જોડે હળીમળીને રહે છે, એટલે બધા મિત્રો જોડે હળીમળીને રહે છે, કોઈ મિત્ર જોડે ઝઘડો કરતો નથી. પવન હંમેશા સાચું બોલે છે, પવન કવિતા બહુ શોખથી અને પ્યારથી ગાય છે ને તે માતા પિતાની આંખોનો તારો છે, એટલે કે એના મમ્મી પપ્પાનો ખૂબ વાલો છે, લાડલો છે ને પવન સબકા પ્યારા લડકા હે, એટલે એના પરિવારમાં બધાનો વાલો છોકરો પવન છે, બરાબર. આ પ્રમાણે પવન વિશે એક પાઠ આપેલો છે. આદર્શ બાળક એટલે વાલો, આદર્શ એટલે ડાયો છોકરો, બરાબર. ફરી જુઓ પેજ નંબર 46 પર આ પ્રમાણે આદર્શ બાળકનું આપણને પાઠ આપેલો છે. હવે પેજ નંબર 47 પર એનું સ્વાધ્યાય આપેલું છે. તો આ સ્વાધ્યાય આપણે શીખેલા છે એ પ્રમાણે તમારે જુઓ અંદર જોવાનું છે અને સમજવાનું છે, અને આ જે પાઠ આપ્યો છે એને તમારે વાંચવાનો છે, ને જે પાઠ વિશે તમને જે સ્વાધ્યાયમાં બતાવ્યું છે ખરા ખોટા છે, ફરી વાક્યોને ખોટો શબ્દ ચેકીને સમજવાનો છે, ફરી સારી ટેવ અને ખરાબ ટેવ છે આપેલી સ્વાધ્યાયમાં. આ સ્વાધ્યાય તમને ચલાવેલું છે અને તમે નોટમાં પણ એનું લેસન લખેલું છે, એટલે એ પ્રમાણે તમારે આખો સ્વાધ્યાય વાંચવાનું છે. પહેલાં પાઠ વાંચવાનો, મેં તમને સમજાયો એ પ્રમાણે પાઠ વાંચવાનો, સમજવાનો, અને એનું આ સ્વાધ્યાય જે આપેલું છે એને વાંચીને સમજવાનું છે, એ આજનું આપણું લેસન છે બેટા. ફરી બીજું શીખીશું. ચલો, અસ્સલામ વાલેકુમ.